પાણી વગર, કુકર વગર બાફવાની ઝંઝટ વગર આપણે આજે શક્કરિયા એકદમ સરળ રીતે બનાવીશું. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ગણનુજ કિચનમાં. આજે આપણે બનાવીશું શક્કરિયાને એકદમ સરળ રીતે બાફીશું, સાથે એની ચાટ બનાવીશું. તો શિવરાત્રિના વ્રત ઉપવાસમાં જો તમે આ રીતે ક્યારેય શક્કરિયાને બનાવ્યા ના હોય તો જરૂરથી બનાવજો. તમે જુઓ એકદમ સોફ્ટ છે, તો બાફવાની કોઈ ઝંઝટ નથી, પાણી વગર જ બફાઈ જાય છે. તો ચાલો તો સરળ રીતે આપણે શક્કરિયાને બાફવા માટે આ રીતના મેં 300 ગ્રામ શક્કરિયા લીધા છે. તમે જુઓ 2 શક્કરિયા છે થોડા જાડા છે અને 1 શક્કરિયું પતલું છે. તો બંનેને એકદમ સરળ રીતે બાફવાના છે આપણે. તો આ રીતે આપણે શું કરીશું, એક ફોઇલ પેપર લેશું, એનાથી કવર કરી દેશું, જેનાથી અંદર બધી સ્ટીમ રહેશે અને તમારે એને કુકરમાં કે બાફવાની કે શેકવાની કોઈ જરૂર નથી. એકદમ ઝડપથી આ શક્કરિયા અંદર સુધી બફાઈ જશે, બળશે નહીં. તો આ રીતે બધા શક્કરિયાને આપણે કવર કરી લેવાના. તો છે ને એકદમ સરળ રીત. જો તમે ક્યારે આ રીત ટ્રાય ના કરી હોય તો જરૂરથી કરજો. મને કમેન્ટમાં કહેજો કે તમે મારી આ રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો. તો અહીંયા તમે જુઓ, મેં અહીંયા શક્કરિયાને આ રીતે લાડવા વાળી લીધા. હવે મોટા શક્કરિયાને આપણે આ રીતે બંને સાઈડથી એકદમ સરસ એવું કવર કરી દેશું. તો આ રીતનું પતલું શક્કરિયું હશે તો ઝડપથી કૂક થઈ જશે, અને જો મોટા હશે આ રીતના તો પણ બહુ વાર નહીં લાગે, 2-3 મિનિટનો સમય લાગશે. તો હવે આપણે આ શક્કરિયાને એકદમ સરળ રીતે બાફવાના છે. એના માટે મેં આ રીતે એક જાળી રાખી દીધી છે, ગેસની ફ્લેમ એકદમ લો રાખી દીધી છે, અને એના ઉપર આપણે આ ફોઇલ પેપરવાળા શક્કરિયા રાખી દેશું. તો તમે જુઓ ફોઇલ પેપર બળશે પણ નહીં, અંદર સુધી કૂક થઈ જશે અને ઝડપ થશે, સાથે પાણી પણ નહીં, તો શક્કરિયા બહુ સોફ્ટ પણ નહીં થશે. તમે એની ચાટ બનાવી શકશો અને કોઈ પણ રેસીપીમાં તમારે આખા રાખવા હોય તો રાખી શકશો. તો આ રીતે આપણે ફેરવતા ફેરવતા 3-4 મિનિટનો સમય લાગશે શક્કરિયાને શેકાતા. તો તમે જુઓ ગેસની ફ્લેમ એકદમ મેં લો રાખી છે અને લો ફ્લેમ ઉપર જ શેકવાના છે. તો આમાં શું થશે કે વરાળ છે એ બહાર નહીં નીકળે, એના લીધે શક્કરિયા છે એ ઝડપથી બફાઈ જશે, અંદર સુધી કૂક થશે, બિલકુલ કાચા નહીં રહેશે અને બહુ સોફ્ટ પણ નહીં થાય. એના લીધે આપણે જે પાણીમાં બાફીએ તો એનો ટેસ્ટ છે એ જતો રહેશે, એના ન્યુટ્રિશન પણ જતા રહેશે. તો આમાં એવું કશું નહીં થાય અને એકદમ પરફેક્ટ બફાઈ જશે. તો અહીંયા તમે જુઓ 3-4 મિનિટ મેં આ રીતે ફેરવતા ફેરવતા શેકી લીધા. અને આ રીતે તમે જુઓ હું નાઇફથી ચેક કરું છું તો એકદમ અંદર સુધી નાઇફ જાય છે અને એકદમ સોફ્ટ છે. તો આ રીતે પહેલાં ચેક કરી લેવાનું. જો શક્કરિયા આ રીતના જાડા ને મોટા હોય તો થોડી વાર લાગશે, બસ 3-4 મિનિટનો જ સમય લાગશે, વધારે કોઈ પણ ટેન્શન નથી, સમય નહીં લાગે. તો આ રીતે ફેરવતા ફેરવતા આપણા શક્કરિયા સરસ એવા અંદર સુધી કૂક થશે. આ ફોઇલ પેપરને તમે બીજી વાર પણ યુઝ કરી શકશો, એવું નથી કે બીજી વાર ના યુઝ કરી શકાય, પણ મેં નાઇફના લીધે આ રીતે તમે જુઓ ફોઇલ લગાવ્યું છે એટલે થોડું તૂટ્યું છે, એટલે એનો યુઝ હું નહીં કરું. તો બધા શક્કરિયા એકદમ સરસ રીતે અંદર સુધી બફાઈ ગયા અને બહારથી એકદમ સરસ રીતે શેકાઈ ગયા. તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું. અને આ શક્કરિયાને તમે લાંબો સમય સુધી ગરમ પણ રાખી શકશો. જો તમારે લાંબો સમય સુધી ગરમ રાખવા હોય તો તમારે આ રીતે ફોઇલ પેપરમાં જ રહેવા દેવાના. હું તમને ખોલીને બતાવી દઉં. તમે જુઓ અંદર સુધી એકદમ સરસ એવા શેકાઈ ગયા છે અને અંદર બફાઈ ગયા છે. તો એની છાલ પણ એકદમ આસાનીથી નીકળી જશે, કોઈ ટેન્શન નથી. તમે જુઓ આ રીતે હાથથી ખોલશો તો પણ નીકળી જશે, નાઇફથી તમે એને સ્ક્રેપ કરશો તો પણ આસાનીથી સ્ક્રેપ થઈ જશે અને બધું શક્કરિયા છે એ એકદમ સરસ એવા ક્લીન થઈ જશે. તો તમે જુઓ હું અહીંયા આ રીતે રાખું છું તો એકદમ સરળ રીતે સોફ્ટ થઈ ગયા છે, અને તમને નાઇફથી પણ બતાવી દઉં. તો છે ને આસાન એકદમ સરળ રીત. જો તમે ક્યારે આ રીતે શક્કરિયાને શેકીને તમે એનો યુઝ ના કર્યો હોય તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. હવે તમે આ શક્કરિયામાંથી ઘણી બધી ડીશ બનાવી શકો છો. હું આજે તમને શક્કરિયાની એકદમ સરળ અને સિમ્પલ એવી ચાટ બનાવવાનું બતાવીશ, કારણ કે આપણે વ્રત ઉપવાસમાં ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ ઓછા મસાલા સાથે ખાતા હોઈએ છીએ, અને ઉપવાસ હોય ત્યારે આપણે વધારે કંઈ ખાતા ના હોય. તો તમે આ રીતે શક્કરિયાને શેકીને એની ચાટ બનાવી અને ખાશો તો તમારું પેટ પણ ભરાઈ જશે અને વધારે મસાલેદાર તમારે ખાવું પણ નહીં પડે. તો તમે જુઓ અહીંયા હું કટ કરું છું તો કેટલા આસાનીથી કટ થઈ જાય છે, એકદમ સુપર સોફ્ટ છે અને એમાં પાણીનો ભાગ પણ નથી. તો તમે જુઓ અહીંયા ડ્રાય કેટલા છે. આ રીતે આપણે કટ કરી લીધા, હવે એને એક પ્લેટમાં લઈ લેશું. તો આ રીતે મેં પ્લેટમાં અલગ અલગ કરી લીધા. હવે ઉપરથી થોડા મસાલામાં થોડું મીઠું સ્પ્રિંકલ કરીશું અને શેકેલા જીરાનો પાવડર, તીખાસ માટે થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું, જો ન ખાતા હોય તો લીલી મરચી થોડી એડ કરવાની, અને મેં આમચૂર પાવડર એડ કર્યો છે, જો એ પણ ન ખાતા હોય તો સ્કીપ કરજો. લીંબુનો રસ થોડો એડ કરી દેજો અને થોડા ફ્રેશ લીલા ધાણાથી ગાર્નિશ કરી આ ચટપટી ચાટને સર્વ કરીશું.
તો ખૂબ જ ટેસ્ટી, ખૂબ જ હેલ્ધી, તેલ વગર, પાણી વગર, એકદમ હેલ્ધી ન્યુટ્રિશનથી ભરપૂર આ ચાટ ટ્રાય કરો.